जूनागढ़ शहर वोर्ड नंबर 5 कलेक्टर कचेरी थी मीरानगर मेन रोड संपूर्ण मनपा द्वारा खोदी नाखवामां आवेल होय जेने तहेवार पहला रिपेर करवानी मांग उठी छे। स्टोरी रिपोर्ट बाय परेश बुधभट्टी। जूनागढ़ना पोस एरिया गणाता एवा वोर्ड नंबर 5 में आवेल मीरानगर विस्तार के ज्यानी प्रजा नियमित टैक्स भरे छे अने डस्टबीन माटे लाइन में नथी उभी रहती। आटलो नियमित टैक्स भरनार खूब मोटी टैक्स की रकम आपनार प्रजा छेल्ला 10 महीना थी खूब दुखी छे, कारण के पहला भूगर्भ गटरवाड़ाए एमनु काम कर्या बाद पेचवर्कनु काम न कर्यु, एमा पण भ्रष्टाचार थयो। जेते वक्ते शासकोने एटले के चूंटायेला त्यांना सदस्यों ने पण जाण करी हती, परंतु मिलीभगतने कारणे एमा कोई ध्यान न अपायुं। त्यारबाद आश्वासन आपवामां आव्युं કે અહીંયા રોડ મંજૂર થયો છે એટલે થોડા દિવસમાં થઈ જશે, એ પ્રકારનું એક આશ્વાસન આપવામાં આવ્યું। તે પછી રોડનું કામ શરૂ થયું, એને પણ ઘણો સમય થયો, હજુ પણ માત્ર ખોદીને રાખ્યું છે અને ત્યાંની પ્રજા ખૂબ અતિ ભયંકર વેદનામાંથી અત્યારે પસાર થઈ રહી છે। કમિશનર સાહેબશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, શહેરી વિકાસ સચિવશ્રીને વારંવાર ઇમેલથી પત્રથી જાણ કર્યા, પણ કોઈને કોઈ કારણોસર આ કામ અટવાતું રહે છે અને હજુ પણ સ્થળ ઉપર કામગીરી માત્ર ખોદાણ કરીને ઊંડું ખોદીને રાખેલ છે, એને કારણે બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ છે અને હજુ પણ એ બાબતે કંઈ ઝડપી કાર્યવાહી નથી થતી। જવાબદાર ઇજનેરોએ ત્યાં દરરોજે દરરોજનો રિપોર્ટ આપવાનો હોય, કમિશનરશ્રીએ પણ રોજે રોજનો રિપોર્ટ લેવાનો હોય અને એમાં શું શું પ્રગતિ થઈ એ જોવાનું હોય છે। એક વાત બીજી પણ કે જ્યારે વિકાસ પખવાડિયું રાજ્ય સરકાર ઉજવી રહી છે ત્યારે જેટલા કામો હમણાં જ ખાતમુહૂર્ત કર્યા, જેટલા કામોનું લોકાર્પણ કર્યા, એની સ્થિતિની પણ સમીક્ષા થવી જોઈએ। માત્ર કાગળ પર બધું થઈ જાય અને લોલમલોલ ચાલે તો એ લોકશાહી દેશમાં ન ચાલે। અધિકારીઓએ પણ એની સમીક્ષા કરવી જોઈએ, પ્રભારી મંત્રીશ્રીને, પ્રભારી સચિવે પણ આ જે કાંઈ વિકાસના કામો થઈ રહ્યા છે એની સમીક્ષા કરવી જ જોઈએ। પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસા વેડફવાનો એમને કોઈ અધિકાર નથી। આજે પ્રજા પીસાઈ રહી છે, પ્રજાની ત્યાં પીડા છે, એને વેદનાને વાચા આપવા માટે અધિકારીઓ પાસે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે સમય નથી, ત્યારે 100% કહીશ કે આ લોકશાહીમાં ખોટી રીતે વિકાસ પખવાડિયા ઉજવવાના બંધ કરો અને માત્ર ને માત્ર જે વિકાસ કર્યો છે એની સમીક્ષા કરો, ત્યાં શું સ્થિતિ છે, ત્યાં ખાતમુહૂર્ત કર્યા કામો થયા કે નથી થયા એની એકવાર નજર કરો।